તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કર્યો હતો તો આજે આપણે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે અને સૂક્ષ્મજીવો અને આપણે વિશે અભ્યાસ કરીશું સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે જેમ કે બેક્ટેરિયા કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ કે સૂક્ષ્મજીવો એક કોશી કે બહુકોશી હોઈ શકે તો એક કોષી સૂક્ષ્મજીવો તો કે બેક્ટેરિયા અને કેટલીક લીલ અને પ્રજીવ જ્યારે બહુકોશી સૂક્ષ્મજીવો લીલ અને ફૂગ તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કે સૂક્ષ્મજીવો છે તે મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે કે કેટલાક સૂક્ષ્મજીવો છે તે બીજાના શરીર ઉપર આશ્રય લેતા હોય છે જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો છે તે સ્વતંત્ર હોય છે તો હવે આપણે સૂક્ષ્મજીવો અને આપણે વિશે અભ્યાસ કરીશું સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની મહત્વની ભૂમિકા છે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી છે તો કેટલાક આપણા માટે હાનિકારક અને રોગકારક પણ છે તો ચાલો તેના વિશે અભ્યાસ કરીએ ઉપયોગી સૂક્ષ્મ જીવો કે આપણા આપણા સજીવને એટલે કે સજીવોને ઉપયોગી સૂક્ષ્મ જીવો છે તેના વિશે તો સૂક્ષ્મ જીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેનો ઉપયોગ દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે કે ઉપયોગી સૂક્ષ્મજીવો છે તે અલગ અલગ કાર્યોમાં ઉપયોગી બનતા હોય છે જેમ કે દહીં બનાવવા બ્રેડ બનાવવા કેક બનાવવા વગેરે તો પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે તો કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કે તો કેવી રીતે કે પર્યાવરણને સ્વચ્છ રાખવું હોય તો સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી છે તો કે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરાનું વિઘટન કે કાર્બનિક કચરાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધીય બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે કે બેક્ટેરિયા છે તે ઔષધીય બનાવવા માટે અને ખેતીમાં ના જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે પણ ઉપયોગી છે ત્યારબાદ દહીં અને બ્રેડ બનાવવા તમે ધોરણ સાતમાં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે કે દૂધ છે તેનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થતું હોય છે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે કે દહીંમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે તેમાંથી મુખ્ય બેક્ટેરિયા છે તે લેક્ટોબેસિલસ છે જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે કે આ બેક્ટેરિયા છે તે દૂધમાં વૃદ્ધિ પામે છે અને તે દૂધને દહીંમાં ફેરવે છે બેક્ટેરિયા ચીજ અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોમાં ઉત્પાદનમાં સહાયતા કરે છે તો કે આ બધા છે તે બેક્ટેરિયા ઘણા બધા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં પણ સહાયતા કરે છે રવા ઈડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે કે આ બંનેમાં મહત્વપૂર્ણ શું છે દહીં છે તો શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ કે ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં અથવણ માટે પણ બેક્ટેરિયા અને ઇષ્ટ મદદ કરે છે કે આપણે ઢોસા બનાવવા હોય કે ઈડલી બનાવવી હોય તો તેના ખીરાને આથવણ ખીરું છે તેમાં આથવણ લાવવું જોઈએ તો આ માટે પણ આપણે બેક્ટેરિયા અને ઇષ્ટ પણ મદદ કરે છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ એક વાસણમાં અડધો કિલો લોટ અને મેંદો લો તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો તેમાં એક ચપટી ઈસ્ટ પાવડર પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કડક બનાવો તમે બે કલાક પછી શું જોશો કે શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલો જોયો તો કે ઈષ્ટ છે તે ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે કે ઇષ્ટ છે તે ઝડપથી વૃદ્ધિ વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તો ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે કે આ વિભાજન પામે છે એટલે શું થાય છે કે મેંદાના લોટનું કદ વધી જાય છે તો બ્રેડ પેસ્ટીજ અને કેક બનાવવા માટે બેન્કિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ એ સૂક્ષ્મજીવો છે તે વ્યાપાર માટે પણ ઉપયોગી છે મોટા પાયા પર આલ્કોહોલ દારૂ તેમજ એસિડિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે કે મોટા પાયે આ બધાનું ઉત્પાદન કરવું હોય તો તેમાં સૂક્ષ્મજીવ જીવોનો ઉપયોગ થતો હોય છે તો કે જઉં દહીં ચોખા તથા કચરેલા 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 જે ફળો છે તેના રસમાં રહેલ પ્રાકૃતિક સંક્રા શકરામાં ઇષ્ટને ઉછેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે કે જઉં દહીં ચોખા અને કરચલે કરચેલા ફળો કે જે આપણે કરચરી નાખ્યા હોય તેના રસમાં સરકરામાં ઈષ્ટને ઉછેર કરવામાં આવે છે અને પછી તેને દારૂ બને છે પ્રવૃત્તિ બે પોઈન્ટ ચાર પાંચસો મિલીલીટરનું બીકર લઈ તેમાં ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલું પાણી ભરો તેમાં બેથી ત્રણ ચમચી ખાંડ ઓગાળો અને તેમાં એક દ્વિતિયાંશ ચમચી ઈષ્ટ પાવડર નાખો ચારથી પાંચ કલાક માટે ઉષ્ણ સ્થાન કે ગરમ સ્થાન પર ટાંકીને રાખો હવે તેને શું સૂંકો શું તમને વાસ આવે છે તો કે આ સુગંધ છે તે આલ્કોહોલની છે કે જે ઇષ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે કે જ્યારે એ ખાંડ છે તેને આલ્કોહોલમાં ફેરવે એટલે તેમાંથી આ વાસ ઉત્પન્ન થાય છે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે તેને આથવણ કહે છે તો કે લુઈ પાસ્વરે આથવણની શોધ ઈસવીસન અઢારસો સત્તાવનમાં કરી હતી સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિકની ગોળી અથવા તો કેપ્સ્યુલ આપે છે તો આ ઔષધિઓના સ્ત્રોત સૂક્ષ્મજીવો છે કે આજે બનાવેલા જે દવા છે તેનો મુખ્ય સ્ત્રોત શું છે સૂક્ષ્મજીવો છે તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તો તેમની વૃદ્ધિને અટકાવે છે તો આ પ્રકારના જે ઔષધિઓને એન્ટીબાયોટિક્સ કહે છે તો આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે કે બેક્ટેરિયા અને ફૂગમાંથી અલગ અલગ ઘણી બધી પ્રકારની એન્ટીબાયોક્સ બાયોટિક્સનું ઉત્પાદન થાય છે સ્ટેપ્રોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે કે આ એન્ટીબાયો બાયોટિક્સની અલગ અલગ પ્રકાર છે જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે કે આનું ઉત્પાદન ફૂગ અને બેક્ટેરિયા દ્વારા થાય છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં એલકે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા તો તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે જોકે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો છે આ રીતે મોલ્ડમાંથી પેનિસિલેલ બનાવાય પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે કે પ્રાણીઓ અને મરઘામાં જે સૂક્ષ્મજીવો છે તેનો જે વધારો થઈ રહ્યો હોય તે સંક્રમણ થઈ રહ્યું હોય તેને રોકવા માટે આપણે તેમાં તેમને પણ તેમના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ આપીએ છીએ જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે તો તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાયરસથી થાય છે ત્યારબાદ રસી તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે કે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે એટલે એની સામે લડવા માટે આપણા શરીરમાંથી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે તો શરીરને એ પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો જ તે એન્ટીબોડી વડે તેની સામે લડત કરે આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે કે જો આપણા શરીરમાં રોગકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય તો આપણા શરીર છે શરીરમાંથી જે કોષોની સામે લડત આપવા માટે જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે તે એન્ટીબોડી ઉપર હુમલો કરી અને તે બેક્ટેરિયાને નષ્ટ કરે છે તો આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણા શરીરને બચાવે છે તો આ પ્રકારે રસી કાર્યો કરે છે તો કે કોલેરા ટ્યુબરક્લોસિસ શીતળા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે કે આ બધા રોગો ને અટકાવવા માટે રસી રસી મુકાવવી જોઈએ તો એડવર્ડ જેનરે ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં શીતળા માટેની રસીની શોધ કરી હતી તો તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને આ રોગ સામે રક્ષણ મેળવવા માટે આપણ આપણને પણ રસી મૂકવામાં આવી હશે તો શું આ રોગોની યાદી તૈયાર કરી શકો છો કે તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો કે આપણને કઈ રસી મૂકવામાં આવી છે તે આપણે આપણા માતા પિતાને પૂછીએ બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે કે બધા જ બાળકોને રોગ સામે રક્ષણ મળે તે જરૂરી છે તો જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે તો બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાન પણ તો જોયું જ હશે તો વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપાં એ એક પ્રકારની રસી જ છે કે આપણા બાળકોની તબિયત સારી રહે કે તેમની સુરક્ષા રહે તે માટે આપણા બાળકોને આ રોગોથી રક્ષણ મળે તે માટે રસી મુકાવવી જોઈએ તો શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો કે આ વિશ્વમાંથી શીતળા જેવો જે રોગ છે તેને દૂર કરી શકાયો કે રસી દ્વારા તો આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે અત્યારે જોઈએ તો કે આ સૂક્ષ્મજીવો છે તેમાંથી રસીનું ઉત્પાદન વધારે કરવામાં આવતું હોય છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચી બચાવી શકાય છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કેટલીક કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે ઘણા બધા બેક્ટેરિયા એવા હોય છે કે જે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે તેનું સ્થાપન ભૂમિમાં કરી શકે છે તો આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે કે જે બેક્ટેરિયા છે તે વાતાવરણમાંનો નાઇટ્રોજન વાયુ લઈ અને તેને જમીનમાં મુક્ત કરે છે એટલે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેથી જમીન છે તે ફળદ્રુપ થાય છે પર્યાવરણનું શુદ્ધિકરણ સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો તો કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું તો પહેલી અને બુજો જાણવા માગે છે કે આવું કેવી રીતે થયું કે આ બધા પદાર્થો છે જે કચરો છે તેમાંથી ખાતર કેવી રીતે બન્યું તો આપણે પ્રવૃત્તિ કરીએ કે બે કુંડા લઈ લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો હવે તેને એ અને બી નામ નિર્દેશન કરું એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો જ્યારે બી કુંડામાં પોલિથિનની કોથળીઓ ભરું તો કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો અને એક બાજુ રાખી દો ત્રણથી ચાર અઠવાડિયા પછી તેનું અવલોકન કરું કે તેમાં શું થયું છે તો શું તમને બંને કુંડાની વસ્તુમાં કોઈ ભેદ જોવા મળે છે કે બંને કુંડામાં જે વસ્તુ આપણે નાખી હતી તે તેમની તેમ છે કે તેમાં કોઈ પરિવર્તન આવેલું છે જો હા તો કયો ભેદ છે તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે તો આ કેવી રીતે થયું તો કે સૂક્ષ્મ જીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે તો આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે કે જે વનસ્પતિજન્ય કચરો હતો તેનું ખાતરમાં રૂપાંતર થયું અને એ ખાતર ફરી પાછું આપણે જમીનને વનસ્પતિને આપીએ છીએ તો શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલીથીનની થેલી કાચની ખાલી બોટલો તથા રમકડાના ટુકડામાં કોઈ જ પરિવર્તન જોવા મળ્યું નથી તો સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી તે છે તે બધું તેમના તેમ જ રહે છે તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોને મોટો જથ્થો જોયો હશે કે જમીન ઉપર જે વનસ્પતિ સડે છે તે અને જે મૃત પ્રાણીઓ છે તે મૃત પ્રાણી જે જગ્યાએ હોય તે જમીન ઉપર આપણે જોઈએ તો ઘણા બધા જીવજંતુઓ જોવા મળે છે તમે જોશો કે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે તેનું મુખ્ય કારણ છે કે સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે તો આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કે જેનું વિઘટન થાય છે તે પદાર્થનો વનસ્પતિ ફરી વખત ઉપયોગ કરે છે તો આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ રાખી શકાય છે